નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ એટલે કે પર્યાવરણમાં પ્રકરણ નંબર 3 પાણી જ પાણી એના વિશેનો અભ્યાસ કરીશું. બરોબર, તો આપણે જોઈએ પાઠ 3 એટલે કે પાણી જ પાણી એમાં ભાગ 1 વિશે આજે એનો અભ્યાસ શરૂ કરવાનો છે. તો બાળ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, તમારી પાસે પાઠ્યપુસ્તક હશે, સાથે લઈને બેસજો. તો પાણી વિશે સરસ એવું નાની એવું ગીત અથવા તો કવિતા આપણને આપી છે. ચાલો આપણે એ કવિતા તરફ આગળ વધીએ. પાણી તમે ના બગાડો, આ પાણી છે અનમોલ, જીવતરનો એના વગર છેડો, આ પાણી છે અનમોલ. ઝરમર ઝરમર વરસાદ વરસતો, નદીઓ નાળાને તળાવ છલકાવતો, સાગરમાં ચડતો થઈ ગોળો, આ પાણી અનમોલ છે. હિમગીરીની ટોચે એ બરફ થઈ બેસતું, એને ઉકાળતા વરાળ થઈ ઉડતું, ઝરણાના ગીતના છેડો, આ પાણી અનમોલ છે. ખેતીવાડીને ઝાડવા જીવાડતું, પશુ પંખીને પ્રેમથી પોસતું, માનવીની રગે રગમાં દોડે, આ પાણી અણમોલ છે. દુકાળના દુઃખભર્યા દાડા દેખાડતું, પૂરની પ્રચંડતાએ હૈયું હલાવતું, કૂવા નળ ડંકીમાં ડોકાતું, આ પાણી અણમોલ છે. બાળ મિત્રો, આ કવિતામાં આપણને પાણી વિશે સમજૂતી આપી છે. પાણી કેટલું કિંમતી છે, અણમોલ. પાણી તમે ના બગાડો, આ પાણી અણમોલ છે. બરાબર, અણમોલ એટલે ખૂબ જ કિંમતી, જેની કોઈ કિંમત નથી. એટલે પાણી તમારે એનો દુરુપયોગ ખોટો બગાડ કરવો નહીં, જરૂર હોય તેટલું જ પાણી લેવું અને વાપરવું. બરાબર, એટલે પાણી તમે ના બગાડો, આ પાણી ખૂબ જ કિંમતી છે. જીવતરનો એના વગર છેડો, જીવતરનો એના વગર છેડો એટલે પાણીનો, પાણી જીવનનો આધાર છે. આ પાણી અણમોલ છે. ઝરમર ઝરમર વરસાદ વરસાવતો, પાણી ઝરમર ઝરમર વરસાદ રૂપે વરસે છે. બરાબર, તો આ વરસાદ રૂપે પાણી કેવી રીતના ઉપર, પાણી કેવી રીતના જતું હશે એમ તમને વિચાર આવતો હશે. બરાબર બાળકો, તો જે દરિયો હોય એમાં સૂર્યનો તાપ પડે છે. બરાબર, ઉનાળામાં સૂર્યનો તાપ પડે એટલે દરિયાનું પાણી, નદી તળાવનું પાણી, બધું પાણી શું થાય, સૂર્યના તાપથી ગરમ થાય અને ગરમ થઈ ઊંચે આકાશમાં ઉડે છે. બરાબર, તમારે ઘેર તમે ગરમ પાણી મૂકો ગેસ ઉપર, તો જ્યારે પાણી ગરમ થઈ જાય છે તો એમાંથી ધુમાડા જેવું દેખાય છે, એને શું કહેવાય, વરાળ કહેવાય. તો એ વરાળ તમે ક્યાં જતા જોઈ છે, જ્યારે પાણી ઉકળી જાય તો એમાંથી જે ધુમાડો છે તમને ઊંચે તરફ જતા જોવા મળે છે. બરાબર, એટલે વરાળ છે. અને એ વરાળ ક્યાં જાય, ઊંચે આકાશમાં. અને ઊંચે આકાશમાં જઈ પછી એ શું થાય, એનું ના વાદળા બંધાય છે. વાદળા બંધાય એટલે કાળા કાળા વાદળ દેખાય છે ને તમને, હા, તો એ વાદળા બંધાયા કહેવાય. અને એમાંથી વરસાદ નીચે આવે છે, એટલે પાણી ઝરમર ઝરમર વરસાદ વરસાવે છે અને નીચે ધરતી પર આવે છે. બરાબર, સમજણ પડી ગઈ કે ઝરમર ઝરમર વરસાદનું પાણી ઉપર આકાશમાંથી નીચે કેવી રીતના આવે છે. તો જુઓ, હવે નદીઓ નાળાને તળાવ છલકાવતો, નદીઓ નાળાને તળાવ છલકાવતો. જો જે નીચેથી ઉપર ગયેલું પાણી છે એ વરસાદ રૂપે નીચે આવે છે અને નદીઓ નાળામાં પાછું પડે છે. અને આ રીતે નદી નાળા તળાવ સમુદ્ર એ બધું પાણીથી છલકાઈ જાય છે. સાગરમાં ચડતો થઈ ગોળો, આ પાણી અણમોલ છે. ચડતો થઈ ગોળો એટલે શું કહે છે, પાણી તમે જોયું છે દરિયામાં મોજા, જે આપણે મોજા લહેરો આવે છે, મોજા તમે ક્યારે ગયા હશો દરિયા કિનારે ફરવા, તો તેમાં મોજા આવે છે, એને ઘોડો કહે છે. ઘોડો જેવી રીતના કૂદકા મારે છે ને એવી રીતના પાણી પણ ઉછળે છે.
એટલે એને ચડતો થઈ ઘોડો આ પાણી છે અણમોલ એમ કહેવામાં આવ્યું છે. એના પછી કહે છે હિમગીરીની ટોચે બરફ થઈને બેસતું. હિમાલય જેવા મોટા મોટા પહાડો હોય એને પર્વત પર એની ટોચ પર બરફ થઈને બેઠો હોય છે, બરાબર. પહાડી વિસ્તારો હોય હિમાલય જેવા પર્વતો એમાં આ પાણી બરફ થઈ જાય છે, ખૂબ જ જામી જાય છે. શિયાળાની ઋતુ હોય ત્યાં બરફ વરસાદના જે પાણી હોય બધું શું થઈ જાય છે, બરફ જેવું થઈ જાય છે ખૂબ જ ઠંડીને કારણે. ચાલો હવે આપણે આગળ જોઈએ. એને ઉકાળતા વરાળ થઈ ઉડતું, એ પાણીને ગરમ કરીએ એટલે વરાળ થઈને ઊંચે ઉડે છે. ઝરણાના ગીતના છોડો આ પાણી છે અણમોળ, ખળખળ વહેતું પાણી ઝરણાનું ગીત બને છે. ખેતીવાડીને ઝાડવા જીવાડતું, માનવીની પશુપંખીને પ્રેમથી એ પૂછતું, માનવીની રગરગમાં દોડે આ પાણી છે અણમોલ. પાણી ખેતીવાડી અને ઝાડવાને જીવાડે છે, પાણી પશુપંખીને પોષે છે એટલે પશુપંખી દરેકને જીવવા માટે પાણીની જરૂર પડે છે, તેમજ ખેતરોમાં વાડીઓમાં પાણીની ખૂબ જ જરૂર પડે છે. એના વગર વનસ્પતિ થઈ શકતી નથી, વૃક્ષો અને જે અનાજ આપણે ખાઈએ છીએ તે થઈ શકતું નથી. ઝાડવાને જીવાડે છે એટલે કે ઝાડવાને પણ જીવવા માટે, મોટા થવા માટે, ઉગવા માટે પાણીની જરૂર પડે છે. માનવીની રગે રગમાં દોડે આ પાણી અણમોલ છે. એવી રીતના આપણા માનવી એટલે આપણે રગે રગ એટલે નશે નશમાં પાણી દોડે છે. પાણી વગર આપણે જીવી શકતા નથી. તમને એવું કીધું હોય કે તારે 2-3 કલાક સુધી પાણી નથી પીવાનું તો તમને ચાલશે? નહીં ચાલે, બરાબર. તમે શાળામાં આવ્યા હોય, 1/2 કલાક થાય એટલે તમે પૂછો છો ટીચરને, ટીચર પાણી પીએ? પૂછો છો ને એવું, તો ટીચર ના પાડે તો તમને કેવું લાગે છે? ટીચર બહુ તરસ લાગે છે, થોડુંક પીવા દો એવું કહો છો ને. એ પાણી વગર આપણે 1/2 કલાક પણ ચલાવી શકતા નથી. પૂરની પ્રચંડતાએ હૈયું હલાવતું, કૂવાના ડંકીમાં ડોકાતું આ પાણી અણમોલ છે. શું કહે છે? ખૂબ જ વધારે પડતો વરસાદ પડી જાય, નદીઓ તળાવો છલકાઈને પાણી બહાર આવે એને પૂર આવ્યું કહેવાય, બરાબર. તો એ પૂરની પ્રચંડતાને દેખાડી હૈયાને હલાવી નાખે છે. ચારે તરફ બહુ જ વરસાદ પડ્યો હોય, નદી તળાવ બધાથી પાણી છલકાઈ ગયું હોય તો એ બધાના હૈયાને હલાવી નાખે છે, એટલે બધા ખૂબ જ દુઃખી થઈ જાય છે. જો વધારે પડતું પાણી થઈ જાય તો એને પૂર આવ્યું કહેવાય, અને ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી આવી જાય, બરાબર, નદીની બહાર ગામમાં અંદર પાણી આવી જાય તો બધા ખૂબ જ દુઃખી થઈ જાય છે, ડરી જાય છે. કૂવા નળ ડંકીમાં ડોકાતું આ પાણી અણમોલ છે, એટલે કે કૂવામાં નળમાં ડંકીમાં આ બધું પાણી આવે છે એ ખૂબ જ કિંમતી છે, એટલે આપણે આ પાણીનો ખોટો વ્યય એટલે કે બગાડ કરવો નહીં, જરૂર પૂરતું પાણી વાપરવું. તો બાળકો, આપણને આ પાણી વિશે સમજૂતી આપી, એ પાણી આપણા માટે એ જીવનનું અમૃત છે, જળ એ જીવન, એ બધા તમે સુવિચારો વાંચ્યા હશે. પાણી બચાવો, પાણી આપણને બચાવશે, આ બધા સુવિચારો છે, એટલે આપણે પાણીનો ખોટો બગાડ કરવાનો નહીં. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો તમે અહીંયા આગળ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે તમને, શું તમે પાણી પર કોઈ ગીત કે કવિતા જાણો છો? તો વર્ગમાં તમે ગાઈ શકો છો, બરાબર. આના સિવાયની બીજી કોઈ કવિતા તમે ગાય આવડતી હોય, સાંભળી હોય તો તમે વર્ગમાં એ ગાઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન પૂછ્યો છે આપણને, પાણી શું કરી શકે તેવી આ કવિતામાં કઈ કઈ બાબતો છે? તો આપણે કવિતામાં જોયું એ પ્રમાણે કે પાણી આપણા જીવનનો આધાર છે, પાણી ઝરમર ઝરમર વરસાદ થઈને વરસે છે, પાણી નદી નાળા અને તળાવને છલકાવે છે, પાણી સાગરમાં મોજા લહેરાવે છે, પાણીમાં ચડતો થઈ ઘોડે એવું બતાવ્યું હતું ને કવિતામાં, તો એ કવિતા પરથી જ આપણે વાક્યો બનાવવાના છે. ત્યાર પછી શું કહે છે કે પાણી હિમગીરી પર્વતની ટોચે બરફ થઈને બેસે છે, પાણીને ઉકાળીએ તો તે વરાળ બને છે, પછી ઝરણામાં જે ખળખળ પાણી વહે છે તેનું ગીત બને છે, પાણી ખેતીવાડી પશુપંખી દરેકને જીવન આપે છે, તેમજ મનુષ્યની રગે રગમાં પાણી દોડે છે,
દુષ્કાળ વિના, દુષ્કાળ પડે તો આપણે પાણી વિના દુઃખના દાડા જોવા પડે છે. એટલે કે એક બે દિવસ આપણા ઘરે પાણી ના આવ્યું હોય તો આપણી હાલત કેટલી ખરાબ થઈ જાય છે, બરાબર. તો વરસાદ ન અને ખૂબ જ પડે તો અતિવૃષ્ટિ થાય છે, ચારે તરફ પાણી પાણી થઈ જાય છે, તો પણ આપણે દુઃખી થઈ જઈએ છીએ. આપણા ઘરે જે પાણી આવે છે તે આ નદીઓ, તળાવો, સમુદ્ર એમાંથી આવે છે, બરાબર. તો આ કવિતામાં આ બધી બાબતો આપણને સમજાવવામાં આવી છે. એના પછી જુઓ, વિચારો અને લખો. જ્યાં પાણીની, પાણી જરૂરી હોય તેના માટે સાચું કરો, અને જ્યાં પાણીની જરૂરિયાત ન હોય તેમાં ખોટું કરવાનું નથી. આપણે ફક્ત જ્યાં જરૂર હોય ત્યાં સાચાની નિશાની કરવાની છે. તો અહીંયા આગળ જુઓ, તમને શબ્દો આપેલા છે કે રમત રમવા પાણીની જરૂર પડે ના પડે, બરાબર. રમવામાં પાણીની જરૂર ના પડે, પણ આપણે રમી રહીએ પછી પાણીની તરસ લાગે છે, એટલે રમતી વખત પાણીની જરૂર ન પડે. ત્યાર પછી ગાવામાં, ગાવામાં પાણીની જરૂર પડે ના પડે. ત્યાર પછી હોળીની હારમાળા બનાવવામાં, હોળીની હારમાળા એટલે નદીઓ, તળાવો, બરાબર, એમાં જે હોળી હોય, હારમાળા એટલે સીધી લાઈન, એક પછી એક હોળી એમ ઊભી રાખવી. તો હોળીને ઊભી રાખવી હોય તો એના માટે પાણીની જરૂર પડે છે, બરાબર, એની લાઈન બનાવવા માટે. ત્યાર પછી લખવામાં, તો લખવામાં પણ પાણીની જરૂર ન પડે. ચા બનાવવા, તો હા, ચા બનાવવા પાણીની જરૂર પડે. જો એકલા દૂધની બનાવો તો પાણીની જરૂર ના પડે, પણ આપણે થોડું પાણી નાખીએ છીએ. ત્યાર પછી માટી ગૂંદવામાં, માટી ગૂંદવામાં એટલે માટલા ને એવું બનાવવા માટે જે માટી ભેગી કરવામાં આવે છે, બરાબર, કુંડા ને માટલા ને બધું ઘડવા માટે કુંભાર માટી ભેગી કરે છે, તેને માટી ગૂંદી કહેવાય. તો એમાં પણ પાણીની જરૂર પડે છે. ત્યાર પછી તોફાન કરવા, તોફાન કરવા પાણીની જરૂર પડે, હા કે ના, ના પડે, બરાબર. તોફાન તો પાણી વગર પણ થાય. તો પછી આવે છે ચિત્ર બનાવવા. તો તમે કહેશો ચિત્ર બનાવવા થોડી પાણીની જરૂર પડે, તો બાળમિત્રો અહીંયા બનાવવા એવો શબ્દો લખ્યો છે, બરાબર. તો જે ચિત્રકાર હોય એ વોટર કલરનો ઉપયોગ કરે છે, પાણીવાળા કલર પેલી ડબ્બીમાં આવે છે ને, હા, અને પીછીવાળા, તો એ પીછીને પાણીમાં પલાળવા માટે કલરને પણ થોડુંક પાણી નાખીને પલાળવો પડે. તો એ માટે ચિત્ર બનાવવામાં પેઇન્ટિંગ, ચિત્રકાર જે પેઇન્ટિંગ કરે એને પાણીનો ઉપયોગ કરવો પડે છે, એટલે એમાં સાચું લખવાનું છે. ત્યાર પછી આવે છે વૃક્ષો ઉગાડવા. તો વૃક્ષો પાણી વગર ઉગે ના ઉગે, બરાબર, પાણી ના નાખીએ તો વૃક્ષો સુકાઈ જાય છે, એટલે એમાં પણ આપણે સાચું કરવાનું છે. ચાલો એના પછી આગળનું, ફરીથી કીધું છે વિચારો અને લખો. તો બાળકો, તમારી પાસે જે ચોપડી છે તો પેન્સિલ લઈને બેસજો, અને સાથે સાથે એમાં સાચું ખોટું જે કરવાનું આવે, ખાલી જગ્યાના બોક્સ આપ્યા હોય તેમાં જે શબ્દો લખવાના કહું એ તમારે લખી લેવાના છે સાથે, બરાબર. ચાલો અહીંયા આગળ આપણને પૂછ્યું છે, પાણી વગર તમે શું કરી શકો? તો પાણી વગર લખી શકીએ, રમી શકીએ, ચાલી શકીએ, ગાઈ શકીએ, બરાબર, તોફાન કરી શકીએ, તે બધું લખવાનું છે. તો તમે લખી શકો, રમી શકો, ચાલી શકો, ગાઈ શકો, દોડી શકો, એમાંથી ગમે તે ચાર લખવાના છે. ચાલો એના પછીનો આપણને પ્રશ્ન પૂછ્યો છે, પાણી વગર તમે શું ન કરી શકો? તો જુઓ અહીંયા આગળ, પાણી વગર રસોઈ ના બનાવી શકીએ, બરાબર, પછી પાણી વગર લોટ ના બાંધી શકાય, મકાન ના ચણી શકાય, ને વૃક્ષો ના ઉગાડી શકાય, બરાબર. પછી તરસ લાગી હોય તો તરસ પણ છીપાવી ન શકાય, કપડાં વાસણ ન કરી શકાય, કચરા પોતું ના કરી શકાય, કચરો વાળી શકાય પણ પોતું થઈ શકે નહીં. આના સિવાય તમને બીજા આવડતા હોય તો એ પણ તમે લખી શકો છો. ચાલો હવે આગળ જોઈએ, જુઓ, પાણી વધારે અથવા ઓછું એવું લખ્યું છે. એમાં જોઈએ આપણે, નીચેની પ્રવૃત્તિઓને પાણીની જરૂરિયાત મુજબ ગોઠવો. જે કામમાં વધારે પાણી જોઈએ તેનાથી શરૂઆત કરો. અહીંયા આગળ તમને
આપી દીધેલા છે બોક્સની અંદર બધા કામ, કે પાણીમાં સૌથી વધારે પાણી શેમાં જોઈએ અને સૌથી ઓછું શેમાં જોઈએ, એ પ્રમાણે તમારે ક્રમમાં લખવાના છે. બરાબર, તો સૌથી વધારે જેમાં જરૂર પડે એ પહેલાં લખવાનું, એનાથી પછી પછી એ રીતના ઉતરતા ક્રમમાં લખવાનું છે. ચાલો, સૌથી વધારે પાણી શેમાં જરૂર પડશે અહીંયા આગળ જોઈએ. આપણે પહેલાં સ્નાન કરવા, પીવા માટે, ઘર સાફ કરવા, ખેતરમાં પાણી આપવા, માટી ગૂંદવા કે રાંધવા માટે. બરાબર, આ છ તમને કાર્ય આપી દીધેલા છે, એમાંથી તમારે ક્રમ અનુસાર એટલે કે જેમાં સૌથી વધારે પાણીની જરૂર હોય એ આપણે પહેલાં લખીશું. તો અહીંયા ખેતર, ખેતર ખૂબ જ મોટું હોય, બરાબર, તેમાં પાણી વધારે જોઈએ. ખેતરમાં જેટલું પાક રોપ્યા હોય એમાં બધામાં પાણી પીવડાવવા માટે આપણે વધારે પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. એટલે એક નંબરમાં આપણે શું લખીશું? ખેતરમાં પાણી આપવા માટે. અહીંયા આગળ તમારે જગ્યા ઓછી હોય તો ખેતરમાં એકલું લખી દેવાનું, બરાબર, અને આખું લખવું હોય તો નીચે લખી શકો છો કે ખેતરમાં પાણી આપવા. ચાલો, એના પછી બીજા નંબરનું છે. તો બીજા નંબરમાં શું આવશે? પીવા માટે, સ્નાન કરવા માટે, ઘર સાફ કરવા, માટી ગૂંદવા કે રાંધવા. તો ઘર સાફ કરવા, બરાબર, આખું ઘર ધોવાનું હોય તો એના માટે વધારે પાણીની જરૂર પડે છે. એના પછી સ્નાન કરવામાં, બરાબર, સ્નાન કરવામાં બે કે ત્રણ ડોલ અથવા તો એક ડોલની જરૂર પડે છે. પછી આવે છે માટી ગૂંદવા, ચોથા નંબરના ક્રમમાં માટી ગૂંદવા. એકદમ ઢીલી કરી નાખવાની નથી, ઘડો બનાવી શકાય, માટલું બનાવી શકાય એ રીતની માટી ગૂંદવાની છે. એટલે એમાં થોડુંક જ પાણી, અડધું ડોલ હોય તો પણ થઈ રહે છે. એના પછી રાંધવા માટે, તો રાંધવામાં પણ બહુ વધારે પાણીની જરૂર પડે નહીં, એક જગ પાણી હોય તો થઈ શકે છે. ચાલો, એના પછી આવે છે છેલ્લા નંબરના ક્રમમાં પીવા માટે. તો પીવા માટે આપણે એક ગ્લાસ હોય કે બે ગ્લાસ હોય, બરાબર, એનાથી વધારે પાણી પી શકીએ નહીં. ચાલો હવે આગળ જોઈએ. પાણી ક્યાંથી મળે? તો આ પાણી ક્યાંથી આવે છે? તો આપણે આગળ જોયું તેમ સૌથી પહેલાં પાણી વરસાદ રૂપે જમીન પર આવે છે, અને પછી નદી, તળાવ અને ઝરણા વિશે ગીત ગાયું હતું તો એ બધા પાસેથી આપણને પાણી મળે છે. આપણે વિવિધ જગ્યાએથી પાણી મેળવીએ છીએ. તમે વપરાશ માટે પાણી ક્યાંથી મેળવો છો? આપણે જે વાપરીએ છીએ એ પાણી ક્યાંથી મેળવીએ છીએ? તો જોઈએ, પાણી મેળવવા તમારા ઘર કે આજુબાજુ જે જગ્યા હોય તેના ઉપર ગોળ કરવાનું છે કે આપણે કઈ જગ્યા પરથી પાણી મેળવીએ છીએ, બરાબર, તો એના ઉપર આપણે ગોળ કરવાનું છે. તમારા ઘરમાં જ્યાંથી પાણી આવતું હોય એના ઉપર તમારે ગોળ કરવાનું છે. તો પાણી મેળવવા તમારા ઘર કે આજુબાજુ જે જગ્યા હોય તેના પર ગોળ કરવાનું છે. તો તળાવમાં તમે ક્યાં આગળ રહો છો? ગામડામાં કે શહેરમાં? બરાબર, આપણે તો બધા શહેરમાં રહીએ છીએ એટલે શહેરમાં તળાવ દૂર હોય, આપણા ઘરની નજીક ના હોય. એટલે તમે તળાવમાંથી મેળવો છો પાણી? તો કે છે ના. પછી કૂવો, તો કૂવામાંથી મેળવો છો પાણી પીવા માટેનું? તો ના, આપણા ઘરની આજુબાજુ કૂવા હોતા નથી. પછી ટ્યુબવેલ, તો ટ્યુબવેલ એટલે બોર. તો હા, આપણે બોર દ્વારા આપણા ઘરમાં જે પાણી આવે છે તે સોસાયટીનો બોર હોય તો એમાંથી આવે છે, એને ટ્યુબવેલ પણ કહેવામાં આવે છે. તો આની ઉપર તમારે ગોળ કરવાનું છે, બરાબર. ચાલો, એના પછી જળધોધ, ઝરણું છે કે ને જળધોધ, એમાંથી પાણી મેળવીએ છીએ? ના, એ પણ આપણા ઘરની આજુબાજુ ના હોય. પછી આવે છે હેન્ડપંપ, અમુકના ઘર પાસે આ હેન્ડપંપ જોવામાં મળતો હોય છે, બરાબર, એટલે એના દ્વારા પણ આપણે આપણા ઘરનું વાપરવા માટેનું પાણી મેળવી શકીએ છીએ. પછી આવે છે નદી, તો આપણે રહીએ છીએ ત્યાં આજુબાજુ નદી છે? ના, તમારી મમ્મી નદીમાંથી પાણી ભરી લાવે છે? ના, તો એના પર ગોળ કરવાનું નથી. ત્યાર પછી આવે છે ઝરણું, તો ઝરણું પણ નથી હોતું. પછી નળ, તો હા,
આપણા ઘરમાં નળ હોય અથવા ઘરની આજુબાજુ નળ હોય તેના દ્વારા પાણી મેળવીએ છીએ. પછી ટાંકી, તો ટાંકીમાંથી પણ પાણી મેળવીએ છીએ. દરિયો હોય ના હોય, ગરમ પાણીનું ઝરણું હોય ના હોય, બરાબર. તો આ ચાર વસ્તુ છે જેના દ્વારા આપણે પાણી મેળવી શકીએ છીએ, બરાબર. ચાલો હવે આગળ જોઈએ. વિચારો અને લખો. શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે ક્યાં? બરાબર, તમને વિચાર થતો હશે કે જમીનમાંથી થોડું ગરમ પાણી આવતું હશે. તો હા બાળમિત્રો, આવું પણ હોઈ શકે છે. જમીનમાંથી ગરમ પાણી મળી આવે છે તો એ કઈ જગ્યાએ છે? તો જુઓ અહીં આગળ, જમીનમાંથી પાણી તુલસી શ્યામ, બરાબર. ક્યાંથી? તુલસી શ્યામ. જે ક્યાં આવ્યું છે? એક લસુંદરા, બરાબર. આ બે જગ્યાએથી ગરમ પાણી મળે છે, એટલે કે જમીનમાંથી બહાર આવે છે. તમે ક્યાંક ફરવા જાઓ, મમ્મી પપ્પાને પૂછી લેજો કે અહીંયા આગળ ગરમ પાણીના કુંડ છે, એને કુંડ કહેવામાં આવે છે, બરાબર. તેમાંથી ગરમ પાણી નીકળતું જતું હોય છે. ચાલો હવે આગળ જોઈએ. તમારા શહેરમાંથી કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે, આ નદીનું નામ લખો. તો આપણે શું લખીશું? હા, આપણે એ કયા શહેરમાં રહીએ છીએ? અમદાવાદમાં, બરાબર. તો અમદાવાદમાં કઈ નદી પસાર થાય છે? સાબરમતી, બરાબર. કઈ નદી? સાબરમતી. તો હા, અમારા શહેરમાંથી નદી પસાર થાય છે અને તે નદી છે સાબરમતી, બરાબર. ચાલો હવે આગળનું જોઈએ. તમે જાણતા હોવ તેવી બીજી નદીઓના નામ લખો. તો તમે કોઈ બીજી નદીના નામ જાણો છો? તો મહી, બનાસ, ગંગા, સરસ્વતી, સાબરમતી, બરાબર. એ બધી નદીઓના નામ આપણે જાણીએ છીએ. ચાલો હવે આગળનું જોઈએ. જુઓ બાળકો, વિચારો અને કહો એટલે કે આ પ્રશ્નોના જવાબ છે. તો આ પ્રશ્નોનો જવાબ આપણે સમજૂતી સાથે જોઈએ, બરાબર. જુઓ, તમારી પાસે ચોપડી છે ને, તેમાં જોઈએ. પહેલો સવાલ, નીચેના પ્રશ્નોના જવાબ આપો અથવા તો વિચારો અને કહો. એક નંબર, ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? તો આપણે આપણા ઘરમાં પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ એનો જવાબ જોઈએ. તો અમારા ગામની ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકી બનાવેલી છે. શું છે? અમારા ગામની ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકી બનાવેલી છે. એ ટાંકીના પાણીનું જોડાણ નળ દ્વારા ગામના દરેક ઘરમાં આપવામાં આવ્યું છે અને અમારા ઘરમાં એ નળમાંથી પાણી મેળવીએ છીએ, બરાબર. બાળમિત્રો અહીંયા આગળ જુઓ, કે અમારા ગામમાં જે ગ્રામ પંચાયત છે, બરાબર, શહેરોમાં હોય તેઓ મ્યુનિસિપાલિટી. તો અમારા ગામ કે શહેરમાં મ્યુનિસિપાલિટી અથવા તો ગ્રામ પંચાયત દ્વારા પાણીનો બોર બનાવ્યો છે અથવા તો પાણીની ટાંકી બનાવેલી હોય છે. મોટી તમે ક્યાંક જોઈ હશે આપણા ગામમાં, આપણા શહેરમાં જ તે ઊંચા ઊંચા થાંભલા હોય, ગોળ એવી હોય, બરાબર, એને પાણીની ટાંકી કહેવાય. અને એ પાણીની ટાંકી ગામમાં જેટલા ઘર હોય એના કનેક્શન, જોડાણ અથવા કનેક્શનથી આપવામાં આવે છે. અને એ કનેક્શન આપણા ઘરે નળમાં ફિટ કરવામાં આવે છે અને એ નળ દ્વારા પાણી મેળવીએ છીએ. ચાલો એના પછીનો બીજો સવાલ છે. તો જુઓ બાળકો, તમારે પાણી મેળવવા ક્યાં જવું પડે છે અને પાણી મેળવતા કેટલો સમય લાગે છે? તો અમારે પાણી મેળવવા માટે ક્યાંય જવું પડતું નથી. અમારા ઘરે ગ્રામ પંચાયતે બનાવેલ ટાંકીમાંથી સવારે અને સાંજે અડધો અડધો કલાક પાણી આવે છે, તેથી પાણી લાવવા માટે સમય લાગતો નથી. તમારા પાઠ્યપુસ્તકમાં બે પ્રશ્નો અલગ અલગ આપેલા છે, બરાબર. અહીંયા બે પ્રશ્નોના જવાબ મેં સાથે લખી દીધેલા છે કે તમારે પાણી મેળવવા માટે દૂર જવું પડે છે, બહાર જવું પડે છે. તો કે છે ના, અમારા ઘરે પાણી આવે છે જે ગ્રામ પંચાયતે
જે ટાંકી બનાવી છે તેના દ્વારા અડધો અડધો કલાક સવાર સાંજ અમારા ઘરે પાણી પહોંચી જાય છે, એટલે અમારે પાણી લેવા બહાર જવું પડતું નથી અને બહુ લાંબો સમય લાગતો નથી. જો ગામડામાં રહેતા હોય તો કૂવે અથવા તળાવે પાણી ભરવા માટે જવું પડે છે. અમુક જગ્યાએ તો લાઇન પણ હોય છે એટલે સમય વધારે લાગે છે, બરાબર? આપણે એવું લાગતું નથી. ચાલો એના પછીનો ત્રીજો સવાલ જોઈએ. આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ પડે છે? તો બાળકો, ઘણાને ઘેર ટાંકી હોય અથવા ના પણ હોય, બરાબર? એટલે આપણે પાણીનો સવાર સાંજ થોડા સમય માટે આવતું હોય અને રોજિંદા આખો દિવસ રોજિંદા કામો માટે પાણીની જરૂર પડતી હોવાથી આપણે પાણીનો સંગ્રહ કરવો પડે છે, બરાબર? એટલે શું લખવાનું આપણે જવાબમાં? કે આપણે પાણી સવાર સાંજ થોડા સમય માટે આવતું હોય આપણા ઘરે અને બહુ મોટી ટાંકી ના હોય એટલે આખો દિવસ કામ કરવા માટે, રોજિંદા એટલે રોજબરોજના કામ કરવા માટે પાણીની જરૂર પડે છે, તેથી આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ. ચાલો એના પછીનું છે, તમારા ઘરમાં પાણીનો સંગ્રહ સામા કરવામાં આવે છે? તો શું કહે છે? અમારા ઘરમાં ભૂગર્ભ ટાંકી, ભૂગર્ભ એટલે જમીનની અંદર બનાવેલી હોય એને ભૂગર્ભ ટાંકી કહેવામાં આવે છે, બરાબર? તેમાં છત પર બનાવેલી ટાંકી, છત એટલે કે ધાબા ઉપર બનાવી હોય એને ટાંકી, જે કાળી સિન્ટેક્સની ટાંકી હોય ને, એમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, બરાબર? ચાલો હવે એના પછીનો છે, શું તમારી અને પાડોશીની પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે? કેમ? ના, અમારી અને અમારા પાડોશીની પાણી લાવવાની જગ્યા જુદી જુદી નથી. આગળ બે આ સવાલોના જવાબ આવી ગયા છે કે અમારા બધાના ઘરે પાણીના નળ છે જે ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવે છે, એટલે અમારું અને પડોશીની પાણી લાવવાની જગ્યા જુદી નથી, બરાબર? એટલે તમારે ના લખી દેવાનું છે. અને શું લખવાનું છે? કે અમારી અને મારા પાડોશીની પાણી લાવવાની જગ્યા એક જ છે. મારા ઘરે જે રીતે પાણી આવે છે ગ્રામ પંચાયત દ્વારા બનાવેલી ટાંકીમાંથી, એવી જ રીતે અમારા પડોશીની ઘેર પણ પાણી આવે છે, એટલે અમારે બંનેની જગ્યા એક જ છે. ચાલો હવે એના પછીનું આગળ. તો અહીંયા આગળ જુઓ બાળમિત્રો, શું છે? રંગ પૂરો, અને ઉપર લખ્યું છે તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવામાં આવતા વાસણમાં રંગ પૂરો. તો તમારા ઘરે શેમાં શેમાં વાસણ પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, આમાંથી કયા કયા વાસણ? તો તમે માટલું બરાબર, પછી ઘડો અને ડોલ અથવા તો જગ, આ બધામાં પાણી ભરો છો. તો તમારે આ બધામાં તમારો મનગમતો રંગ પૂરવાનો છે, બરાબર? ડોલ, માટલું, જગ અને ગળો, બરાબર બાળમિત્રો? તો એમાં રંગ પૂરી દેજો. ચાલો એના પછીનું નીચેનું આપણે જોઈએ. તમારી નોટબુકમાં બીજા પાત્રોના ચિત્રો પણ દોરવાના છે. અત્યારે આપણે શાળામાં નથી એટલે બીજા ચિત્રો નથી દોરવાના. જો તમે શાળામાં હોત, બરાબર, તો તમને બીજા ચિત્રો દોરાવત, પાણી ભરવામાં બીજા જેમાં જેમાં પાણી ભરવામાં આવતું હોત ને એ બધું દોરી બતાવત, ટાંકી ને બધું. પણ અત્યારે દોરવાનું નથી, ફક્ત તમારા પાઠ્યપુસ્તકમાં રંગ પૂરી દેજો. ચાલો હવે એના પછીનું છે, આ બધું સાથે લખતા રહેવાનું છે તમારે. તમે ઘરમાં પાણીનો સંગ્રહ કરવા વાપરતા હોય તેવા પાત્રના તેમના નામ પણ લખવાના છે, અથવા તો તમે તમારા ઘરમાં પાણી ભરવા માટે ટપ કે ટાંકી એવું કંઈ એનો કસાઈનો ઉપયોગ કરતા હોય, મોટું ગેલેન, બરાબર, એને એ લખી શકો છો. ચિત્રો જુઓ, જો આપણે તેમાં પાણી ભરીએ તો, ઉપર તમને ચિત્રો બતાવ્યા હતા ને મેં, હા, આ બધા ચિત્રો છે, ડોલને, ચંબુને, ગેલેનને, લોટો, માટલું, જગ, બરાબર? તો એ ચિત્રો જોવાના છે, પ્રશ્નના જવાબ આપવાના છે. તો અહીંયા આગળ જો એક નંબર, સૌથી ઓછું પાણી સંગ્રહ શામાં થાય છે? તો આમાં જોઈએ આપણે, સૌથી ઓછું પાણી શેમાં થાય છે? તો આ લોટામાં, બરાબર? તો શું લખવાનું છે તમારે?
અહીંયા આગળ લોટામાં લખવાનું છે, બરાબર. ચાલો એના પછીનો બીજા નંબરનો સવાલ, સૌથી વધારે પાણી સંગ્રહ શામાં થાય છે? તો સૌથી વધારે મોટું શું છે? આ ગેલેન છે. શું છે? આ ગેલેન. એમાં સૌથી વધારે પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, બરાબર. ચાલો તો અહીંયા શું લખીશું આપણે? ગેલેન, બરાબર. ચાલો હવે જુઓ ત્રીજા નંબરનું, કયા કયા પાત્રમાં સરખું પાણી ભરી શકાય? તો આપણને સવાલ પૂછ્યો છે, એટલે આપણે હવે ચિત્રોમાં જોઈશું કે કયા બે પાત્ર સરખા દેખાય છે. તો અહીંયા આગળ તમને જુઓ, માટલું અને ઘડો સરખા જ દેખાય છે, એટલે આમાં સરખું જ પાણી સમાતું હશે, બરાબર. ચાલો હવે આગળનું જોઈએ આપણે. તો અહીંયા આગળ જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં પાછળનું પેજ, ચકુ વ્યાકુળ છે. આ છોકરી છે, એનું નામ ચકુ છે, વ્યાકુળ છે. વ્યાકુળ છે એટલે જાણવા માટે આમ એ થઈ જાય છે કે શું હશે, ઓછું હશે, વધારે હશે, એમ તમે વિચારતા હશો ને કે મમ્મી આપણે ક્યાંક ગઈ હોય તો શું લાવશે, એ વ્યાકુળ થયું કહેવાય. રૂચન અને ચકુને ખૂબ જ તરસ લાગી હતી. તેમના કાકાએ બંનેને કેરીનો બાફલો આપ્યો. સ્ટીલના પ્યાલામાં આપ્યો, પરંતુ ચકુને બાફલો કાચના પ્યાલામાં પીવો હતો. તેના કાકાએ બાફલો કાચના પ્યાલામાં આપ્યો, પરંતુ ચકુ ખુશ ન હતી. તેણે ફરિયાદ કરી, કાકા તમે મને ઓછો બાફલો આપ્યો છે. તો બાળકો જુઓ અહીંયા આગળ તમને આ ત્રણ ગ્લાસ કેવા દેખાય છે? સ્ટીલના છે, બરાબર. અને આ એક, આ ત્રણ સ્ટીલના છે, અને આ શું છે? કાચનો છે, બરાબર. આ કાચનો છે. શેનો છે? કાચનો, કાચનો ગ્લાસ. હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ લાંબો છે, બરાબર. આ લાંબો છે અને આ પહોળો છે. આ સાંકડો છે આમ, અને આ પહોળો છે, બરાબર. તો રૂચન અને ચકુને તરસ લાગી હતી તેના કાકાએ કેરીનો બાફલો. કેરીનો બાફલો પીધો છે કોઈ દિવસ? તો એ કેવી રીતના બનાવાય બાળકો ખબર છે? તો મમ્મીને પૂછજો. કાચી કેરી હોય એને બાફી એનું જ્યુસ જેવું બનાવે, એમાં મસાલો નાખે, એટલે તમારો બાફલો તૈયાર થઈ જાય છે. અને ઉનાળાની ઋતુ હોય એટલે એમાં થોડોક બરફ પણ નાખવામાં આવે છે, અને આ બાફલો ખૂબ જ સારો કહેવાય. સારો એટલે તમારા શરીર માટે સારો. ઉનાળામાં તમે પીવો ગરમીમાં તો તમને લૂ લાગતી નથી. એટલે ચકુના કાકાએ રૂચન અને ચકુને પીવા માટે બાફલો બનાવી આપ્યો. તો એના કાકાએ એને બાફલો શેમાં આપ્યો? સ્ટીલના ગ્લાસમાં આપ્યો. પરંતુ ચકુ તો નાની તમારી જેવી કે કાચના ગ્લાસમાં એને પીવું હતું, બરાબર. સ્ટીલનો ગ્લાસ ઓછો ગમતો હતો, એ તો કે આવું જ્યુસ ને શરબત ને એવું કાચના ગ્લાસમાં સરસ લાગે, એટલે એને કાચના ગ્લાસમાં પીવું હતું. અને એના કાકાએ એને સ્ટીલના ગ્લાસમાં આપ્યો, એટલે એને કીધું કે મને કાચના ગ્લાસમાં આપો. એટલે એના કાકાએ શું કર્યું? સ્ટીલના ગ્લાસમાંથી કાચના ગ્લાસમાં કાઢી આપ્યો. તો જુઓ બાળકો, કાચના ગ્લાસ અને સ્ટીલના ગ્લાસ બંનેમાં બાફલો સરખો જ હતો, પણ એમાં ચકુને એવું લાગ્યું કે મને બાફલો ઓછો મળ્યો છે. તો આપણે જોઈએ આગળ. જુઓ બાળકો, તમને અહીંયા આગળ ગ્લાસ સરખો દેખાતો હશે, બરાબર. આમ તમને લાગે છે કે આ જુઓ
ग्लास तो तमने सरखा देखाय छे, देखाय छे ने सरखा? आ त्रण ग्लास सरखा ने आ थोड़ोक पहोळो छे अने आ थोड़ोक लांबो छे, पण ग्लास तो बधा सरखा ज छे, पण जक्कूने एवुं लाग्युं के काका तमे मने ओछो आप्यो छे, बराबर? चलो हवे आपणे आगळ जोईए। चर्चा करो अने कहो, શું ચક્કુના કાચના પ્યાલામાં ઓછો બાફલો હતો? ના, કેમ ના? તો એ ગ્લાસ પહોળો હતો। અહીંયા આગળ તમને ચિત્રમાં દેખાય છે કે આ ગ્લાસ ખૂબ જ પહોળો છે, બરાબર? ચાલો હવે આગળ જોઈએ। જ્યાંથી પાણી મળી આવે છે તેવા સાત નામ શોધી તેમાં ગોળ કરવાનું છે, બરાબર? ચાલો અહીંયા આગળ હવે જુઓ, અહીંયા તમને બોક્સ આપ્યું છે બાળકો, તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો એમાં જોજો। તો એમાં પાણી ક્યાંથી મળી આવે છે તેના નામ આ બોક્સમાંથી શોધીને લખવાના છે, અને બાજુમાં તમને બોક્સ આપેલું છે, બરાબર? તે બોક્સમાં એ પાણી જ્યાંથી મળતું હોય તેનું નામ લખવાનું છે। તો અહીંયા આગળ તમને એક શોધીને આપેલો છે, આપેલો છે ને શોધીને, શું લખ્યું છે? જળધોધ, બરાબર? ચાલો એના પછી બીજું કયું છે? તળાવ, તો તળાવમાંથી પણ પાણી મળે છે। ત્યાર પછી છે દરિયો, શું છે? દરિયો, તો અહીંયા આગળ દરિયો લખી દેવાનું છે, અહીંયા તળાવ લખવાનું છે। ત્યાર પછી ઝરણું, તમારી પાસે ચોપડી હોય તો તમે પણ ગોળ કરતા રહેજો। ત્યાર પછી નદી, કૂવો અને ટ્યુબવેલ, બરાબર? આ બધામાંથી પાણી મળી આવે છે, અને આ બધા જ નામ તમારે અહીંયા આગળ બાજુમાં લખી દેવાના છે। ચાલો હવે એના પછીનું આગળ જોઈએ। બીજાથી અલગ હોય તેના પર ગોળ કરો, કઈ રીતે અલગ છે તેની ચર્ચા કરો। તો બાળકો અહીંયા આગળ તમને આપી દીધેલા છે નામ, બરાબર? તો એમાં પહેલું જોઈએ નદી, પર્વત, તળાવ અને ઝરણું। તો શું અલગ પડે છે? નદીમાંથી પાણી મળે છે, પર્વત પરથી પાણી મળે ના મળે? તળાવમાંથી મળે, હા, ઝરણામાંથી મળે, હા। તો શેમાંથી પાણી નથી મળતું? તો પર્વત પાસેથી, તો એના ઉપર ગોળ કરવાનું છે, બરાબર? ચાલો પછી એના પછીનું જોઈએ, માછલી, બતક, વાંદરો, મગર અને કાચબો। તો માછલી પાણીમાં રહે, બતક પાણીમાં રહે, વાંદરો પાણીમાં રહે ના રહે, મગર પાણીમાં રહે, કાચબો પાણીમાં રહે, એટલે વાંદરો અલગ પડે છે, એટલે આપણે એના પર ગોળ કરીશું। સમજણ પડી ને કઈ રીતના અલગ પડવાના? હા, ચાલો એના પછી ત્રીજા નંબરનું, મોટરગાડી, હોડી, બસ, આગગાડી કે સાયકલ। તો મોટરગાડી ક્યાં ચાલે? રસ્તા ઉપર। હોડી રસ્તા ઉપર ચાલે ના ચાલે? બસ રસ્તા ઉપર, આગગાડી રસ્તા ઉપર ચાલે, સાયકલ રસ્તા ઉપર। તો શું અલગ પડ્યું? હોડી, બરાબર, પાણીમાં ચાલતું હોય તે અલગ પડે છે। ચાલો એના પછી સ્નાન કરવામાં, કપડાં ધોવામાં, તરવામાં, વાળ ઉડવામાં, પાણીનો કણક બનાવવામાં, કે આ બધામાં પાણીની જરૂર પડે છે, બરાબર? સ્નાન કરવા તો પાણીની જરૂર પડે, કપડાં ધોવા તો પાણીની જરૂર પડે, તરવામાં તો પાણીની જરૂર પડે, વાળ ઓળવામાં તો પાણીની જરૂર પડે, માટીનો કણક બાંધવામાં તો પાણીની જરૂર પડે, બરાબર પડે ને? તો શેમાં નથી પડતી? વાળ ઓળવામાં, બરાબર? વાળ ઓળવામાં પાણીની જરૂર પડે ના પડે? વાળ ધોવામાં પાણીની જરૂર પડે, બરાબર ને? તો આ રીતના અલગ પડતા હોય એમાં તમારે ગોળ કરવાનું છે। ચાલો હવે આગળ જોઈએ। રંગની રમત, તો જુઓ બાળકો અહીંયા આગળ એક કાગળ લેવાનો છે, કાગળને વચ્ચેથી વાળવાનો છે, અને હવે તેને ખોલો, તેના ઉપર જુદા જુદા રંગોના ટીપા મૂકો, કાગળને ફરીથી વાળો, તેને દબાવો અને આ કાગળ શું, તેમાં તમને શું બનાવ્યું, શું કરવાનું છે? કાગળ લેવાનો છે, બે બાજુ વાળવાનો છે, એમાં એક બાજુ તરફ તમારે શું કરવાનું છે, પહેલાં વોટર કલર, પાણીવાળા કલર હોય ને એનાથી ટીપા પાડવાના છે, અને પાછો એને પાછો વાળી દેવાનો છે, એટલે એની છાપ બીજા પર પડી જશે, પછી પાછું ખોલીને જોવાનું છે કે કયું ચિત્ર બન્યું છે, બરાબર? આ છે રંગની રમત, તમારી પાસે ટાઈમ હોય તો તમે રંગની રમત કરજો,
બરોબર. અહીંયા આગળ આ પાઠ ત્રીજો તમારો અભ્યાસ, અહીંયા આગળ આ ત્રીજા પાઠનો જે છે પાઠ સમજૂતી તે પૂર્ણ થાય છે. હવે જે બાકી છે ભાગ બેમાં તેના પ્રશ્નોના જવાબની સમજૂતી આપણે આગળ ચર્ચા કરીશું. બરોબર, ચાલો ત્યાં સુધી આવજો.